નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં તો રહેવાનું હો આપણે. ચાલો હવે આગળના વિડિયોમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ આપણે શરત સુધી અભ્યાસ કર્યો હતો કે બે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય, તેના માટે ત્રણ ખૂણા એકરૂપ હોવા જોઈએ, ત્રણ બાજુઓ એકરૂપ હોવી જોઈએ બંને ત્રિકોણની, તો એકરૂપ ત્રિકોણ કહેવાય. એટલે કે આકાર અને કદ સરખા હોવા જોઈએ. પણ એ છ અંગો જોવા પડતા હતા, બે ત્રિકોણની ત્રણ ત્રણ બાજુ જોવાની, બે ત્રિકોણના ત્રણ ત્રણ ખૂણા જોવાના. વળી તમારા જેવો કોઈ ગણિત શાસ્ત્રી આવ્યો, એને આ પાંચ શરત આપી, એને કઈ છ, એને એમ કીધું કે છ અંગો જોવાની જરૂર નથી, ખાલી બે બાજુઓને વચ્ચેનો ખૂણો જોઈ લો તો પણ તમને ખબર પડી જાય કે બે એકરૂપ ત્રિકોણ છે. બે ખૂણાને વચ્ચેની બાજુ જોઈ લો તો પણ તમને ખબર પડી જાય કે ત્યાં એકરૂપ ત્રિકોણ છે. બે ખૂણા અને બાજુ જુઓ તો પણ તમને ખબર પડી જાય કે તે એકરૂપ ત્રિકોણ છે. ત્રણેય બાજુ જુઓ તો પણ તમને ખબર પડી જાય કે તે એકરૂપ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ માટેની કાટકોણ, કર્ણ અને બાજુ જુઓ તો પણ તમને ખબર પડી જાય કે તે એકરૂપ ત્રિકોણ છે. એટલે આ પાંચ શરત આપી. બાખુબા એટલે કે બાજુ, ખૂણો બાજુ. ખુબાખુ એટલે ખૂણો બાજુ, ખૂણો. ખુખુબા એટલે ખૂણો, ખૂણો બાજુ. બાબાબા એટલે બાજુ, બાજુ, બાજુ. અને કાટબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. જે પાંચમી શરત છે માત્ર કાટખૂણો ત્રિકોણ માટે જ લાગુ પડે છે. પાંચે શરતમાં આપણે અભ્યાસ કરવાનો છે કે ખૂણો બાજુ, ખૂણો એટલે કેવા ખૂણા કેવી બાજુ, ખુખુબા એટલે કયા ખૂણા કેવી કેવી બાજુ, બાખુબા એટલે કઈ બે બાજુ કયો ખૂણો લેવા, એમાં કંઈક જોવાનું હોય તેના માટે જ આ પાંચ શરત ખાસ સમજવી જરૂરી છે. ચાલો તો સૌ પ્રથમ આપણે બાખુબા શરતથી શરૂઆત કરીએ. તો જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એવો શબ્દ હોય, અંતર્ગત ખૂણો, અંતર્ગત બાજુ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા. અંતર્ગત ખૂણો કોને કહેવાય, તો કે જે બે બાજુ ત્રિકોણની અડતી હોય તેને અંતર્ગત ખૂણો. અંતર્ગત બાજુ કોને કહેવાય, તો બે ખૂણા વચ્ચેની જે જોડતી બાજુ એ અંતર્ગત બાજુ કહેવાય. તો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, કોઈ પણ અનુરૂપ શબ્દ એટલે વાપરે છે કે કોઈ પણ, બરોબર. આકૃતિ દ્વારા તમને સમજાવું તો બે ત્રિકોણ લઈ લઈએ, જોડી દઈએ, ચાલો નામ આપી દઈએ એ બી સી પી ક્યુ આર. તો હવે તમને સમજવું પડશે કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, આ ત્રિકોણની બે બાજુઓ હું આવી યા લઉં છું અને અંતર્ગત ખૂણો આ દર્શાવું, અંતર્ગત ખૂણો થશે. બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ લીધું, અનુરૂપ બાજુ એટલે શું, તો કે કોઈ પણ બાજુ, બે બાજુ એવું જ નથી, આ બાજુ ત્રિકોણમાં આ ડાબી બાજુ લીધું તો આ ડાબી બાજુ લેવા, ઓલી બાજુ પણ લઈ શકીએ છીએ, અનુરૂપ કયું કહેવાય. અને અંતર્ગત ખૂણો, તેમાં અંતર્ગત ખૂણો દર્શાવી દીધો, આ સમાન હોય તો સમાન જ રહેવો છે, આ બાજુને એકરૂપ બાજુ આ રેખી, આ બાજુ એકરૂપ બાજુ આ રેખી, આ ખૂણા ને સમાન ખૂણો આર રેખો, તો આ બે ત્રિકોણો એકરૂપ થાય, આ બે ત્રિકોણો એકરૂપ થાય એવું કહી દીધું છે. તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો કે આ ત્રિકોણ એક કાપવાનો, આ તમે રેખ્યું 8 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર રેખ્યું, વચ્ચેનો ખૂણો તમારે 60 રાખવાનો, ગમે તે એક રાખી લો, આ ત્રિકોણ એમ જ રાખવાનો, 8 રાખવાનું, 10 રાખવાનું, 60 રાખી દેવાનું, પછી આ ત્રિકોણને ઉપાડે આ ત્રિકોણ માટે ગોઠવવાનું, આ ત્રિકોણને ઉપાડે બે ત્રિકોણ કાપવાની થશે, આ ત્રિકોણને ઉપાડે આ ત્રિકોણ ઉપર ગોઠવો, એકદમ ગોઠવાઈ જશે,
એકરૂપ એટલે આકાર અને કદ સરખા બરાબર ધોરણ 9 ની ટેક્સ્ટબુક નું ઉદાહરણ દીધું હતું એ રીતે ગોઠવાય છે બરાબર ટ્રાય કરવાની છૂટ ચાલ તો આ બે ત્રિકોણની હવે એકરૂપતા કઈ રીતે લખવી તમને એમ કીધું આ બે ત્રિકોણની એકરૂપતા જણાવો તો એકરૂપતા કઈ રીતે લખવી એના માટે હવે તમને કહું છું તો કે પહેલા તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે એકરૂપતા હું અહીં લખું છું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે હવે જોજો ખાસ કઈ રીતે એકરૂપતા લખવી તો કે આ બાજુ ત્રિકોણ ABC લખવે એકરૂપ લખવે હવે એક ખૂણો તો તમે જાણો જ છો કે B ને એકરૂપ ખૂણો R છે ભાઈ B વચ્ચે છે તો આ R વચ્ચે રાખો આ ખાલી જગ્યા ભરવા થાય તો કઈ રીતે ભરશી E જો AB AB ને એકરૂપ બાજુ કઈ છે PR જોજો ખાસ AB ને એકરૂપ બાજુ PR AB ની જે નિશાની હતી એ બીજા ત્રિકોણમાં એવી જ નિશાની વડે બાજુ છેદમાં લખવાય BC ને એકરૂપ બાજુ છે QR BC ને એકરૂપ બાજુ છે QR લખાય કે હવે જોજો ઉપર અંશમાં શું કોમન આવે B નીચે છેદમાં શું કોમન આવે આર જો બી આર આવી ગયો બી આર બી હતો ત્યાં આર આવી ગયો તો હવે શું જોવાનું એ પાસે ક્યુ આવે પી આવે તો એ પેલા છે તો અહીંયા લખ નાખો પી અહીં લખ નાખો પી અને સી એ ક્યુ હતું ક્યુ હતું તો એ બી સી અને પી આર ક્યુ થાય એ બી સી અને પી આર ક્યુ થાય પી ક્યુ આર નો એ બી સી અને પી આર ક્યુ એકરૂપ ત્રિકોણ થાય શરત લખવી પર જે થઈ ગયા તમને કાલે કીધું કે આપણે શરત કોણ સી પછી આપણે લખશું બાકુબા શરત આધારે તે એકરૂપ આપણે કરેલ છે અહીંથી પણ તમે જોઈ શકો છો પેલા બી એ આર કરી દીધું હવે ચોકડી થી એક લીટા બાજુ જાવ તો કયું શિરો બિંદુ આવે એ તો અહીં ચોકડી થી એક લીટા બાજુ જાવ તો કયું આવે પી તો એ પી થઈ ગયું ચાલો એ અહીં પેલા છે તો પી પેલા લખાય પણ બી એ તો આર ખબર પડી ગઈ હતી બી થી બે લીટા બાજુ જાવ તો સી શિરો બિંદુ આવે અહીં આર થી બે લીટા બાજુ જાવ તો ક્યુ શિરો બિંદુ આવે તો સી એ ક્યુ આ આપણી બાકુબા શરત થઈ બરોબર સાવ ઈઝી ચાલો હવે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ આખું સર આમાં વચ્ચે એ ખાસિયત રાખવાનું છે કે બે બાજુ વચ્ચેનો ખૂણો હોવો જોઈએ આ બે બાજુ એકી હોય અને તમને આ ખૂણો આપું તો એ એકરૂપ ત્રિકોણ નહીં થાય આ ત્રિકોણમાં બે બાજુનો વચ્ચેનો ખૂણો આપો આ ત્રિકોણમાં બે બાજુનો બહારનો ખૂણો આપો તો એ એકરૂપ ત્રિકોણ નહીં થાય બરોબર અંતર્ગત જ ખૂણો હોવો જોઈએ એટલે અંતર્ગત શબ્દ જનરેલિટી કરી ખાસ યાદ રાખવાની શરત બે માર્કમાં પૂછાઈ શકે છે કે આવી રીતે પૂછાય પ્રશ્ન આ હોય કે કોઈ પણ બે ત્રિકોણ માટે બાકુબા શરત લખી ઉદાહરણ આપી સમજાવો આ ઉદાહરણ દે દો બાજુની જગ્યાએ નિશાની કરો કે માપ રાખો કઈ કેટલો પડે આ ત્રણ રાખી દે ચાર રાખો તો એવા જ માપ આ ત્રણ ને ચાર રાખો ખૂણાને 45 આપી દીધું આને 45 આપી દીધું તો એ પણ લખો તો નિશાની કરો બધું ચાલે આ ખાસ લખવું જરૂરી છે બરાબર હવે ખૂબ આખું સર ચાલો જો એક ત્રિકોણના બે ખૂણા એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ શબ્દ વાપરું છું એ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને બે અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ થાય
आकृति दौरी ख्याल आ अंतर्गत न हो
એમાંથી કોઈ એક રાખી શકે છે. આમાં આ રાખી દે બરાબર. એ એકરૂપ હોય તો બે ત્રિકોણ એકરૂપ થાય એવું કહેવા માંગે છે. જો કોઈ ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત નો વિધેય બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા કીધું અને અંતર્ગત નો વિધેય બાજુ સાથે એકરૂપ થાય તો બંને ત્રિકોણ એકરૂપ છે. હવે આને લખવા માટે તો સેલું તમને આવડે જ છે. એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે જ્યારે બે ખૂણા આપણી સામે આવે એટલે કે ખૂબા ખૂબ આવે કુકુબા આપણે સેલા સાબ બે ખૂણા જાણીએ છીએ કયા એકરૂપ છે. એ ને ખૂણ એકરૂપ ઈ છે તો એ પેલા છે તો ઈ પેલા રાખો. સી ચોપડી વાળો છે તો અહીંયા એફ ચોપડી વાળો છે તો સી છેલ્લે છે તો એફ છેલ્લે ભેગો કયો બી પૂરું થઈ ગયું. બી એ કોરો હોય તો ડી કોરો હોય. ફરીથી એ મીંડો વાળો ઈ મીંડો વાળો સી ચોપડી વાળો એફ ચોપડી વાળો સી છેલ્લે એફ છેલ્લે એ પેલા ઈ પેલા વેધો કયો બી આમાં કયો વેધો ડી આમાં કયો બી વચ્ચે ડી વચ્ચે પૂરું થઈ ગયું. શરત લખવી પડશે કઈ ખૂબ ખૂબ એ શરત ફરજ. હવે બાબા ચલો પેલા એની આકૃતિ દોરી પછી સમજીએ. ખાસ ધ્યાન રાખજો આમાં થોડી ધ્યાન રાખવા જેવું છે. ત્રિકોણ
बी अहीं वच्चे छे तो अहीं एम वच्चे आवशे। हवे तो के अहीं सी आवे कॉमन अने आमां एल तो सी छेदे तो एल छेदे वधु क्यू ए अहीं थी खबर पड़ी। चलो कोई पण एक गुणोत्तर लीधो बी ए एम आवी गयो। चलो बी वच्चे एम वच्चे हवे अहीं ए पासे कयुं वधु एन अने सी पासे कयुं वधु एल। चलो तो ए पहेला छे तो एम पहेला लिखो सी छेले छे सी छेले छे तो एल छेले लिखो અને આ શરત થઈ ગઈ બા બા બસ ને આધારે આપણે એકરૂપ ત્રિકોણ દર્શાવ્યો બરોબર। ચાલો અભ્યાસ શરત આપણે અભ્યાસ કર્યો સ્ક્રીનશોટ પાડી લેજો। સરસ ચાલો હવે આપણે પાંચમી શરત કાકબા શરત રહી। આ ચાર શરત લઘુકોણ અથવા ગુરુકુળ ત્રિકોણ માટે બરોબર। કાકબા શરત માટેની સ્પેશિયલ શરત એટલે કે કાકબા એટલે કે કાટખૂણ ત્રિકોણ હોય કાટખૂણ કર્ણ બાજુ। હવે આ પાંચેય શરત તમે જોવા જાઓ તો એક કોમન વસ્તુ જોવા મળે કોમન વસ્તુ જોવા મળે। પાંચેય શરત જોવો તો કોમન વસ્તુ જોવા મળે યસ રાઈટ। જો ના બોલું છે એમાં જોજો ખાસ। પહેલી શરત બાખુબા ખુબા ખુખુબા બાબાબા અને કાકબા ત્રણેયમાં બાજુ તો આવે જ છે। એક પણ શરત એવી નથી કે જે બાજુ વિનાની હોય એક પણ શરત એવી નથી કે જે બાજુ વિનાની હોય બાજુ એને આવવી જ પડે શરત લેવા માટે સમજાણો એટલે આવું આવું ધ્યાન રાખતું જવું બરાબર। ચાલો તો આ ચારેય શરતની તમે પ્રેક્ટિસ કરતા રહેજો। ત્રિકોણ ગમે તે તમે લઈ શકો છો આડો સીધો ત્રિકોણ લઈ અને તમે પ્રેક્ટિસ કરી શકો છો। ધોરણ 7 ની પ્રેક્ટિસ સમજો કે આજુબાજુમાં રહેતા વિદ્યાર્થીને મળી જાય તેમાંથી મબલક ઉદાહરણ મળે એમ છે એકરૂપતા દર્શાવવા માટે બરાબર। ચાલો તો પ્રેક્ટિસ કરતા રહેજો ઘરે રહો સુરક્ષિત રહો જય હિન્દ।